સુરતમાં પહેલા જ વરસાદે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાંથી પસાર થઈ રહેલી ખાડી ઓવરફ્લો થવા માંડી છે અને ખાડીના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે. સુરતના છેવાડે આવેલા કુંભારિયા ગામના ખાડી નજીક આવેલા નીચાણવાળા વિસ્તારમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ. પાદરફળિયામાં આવેલા 50 જેટલા ઘરોમાંથી 25-30 ઘરો એવા છે કે જ્યાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીંના રહીશોની હાલત ખૂબ જ દયનીય બની છે. ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે મહાનગરપાલિકાનું તંત્ર તેમની હાલત પૂછવા પણ નથી આવ્યું અને ન તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એસએમસી વાળા કોઈ સાફ સફાઈ કોઈ કરવા માટે કોઈ રાજી નથી, બરાબર પાણીનો કોઈ નિકાલ નથી. અત્યારે જે એસએમસી વાળા જે કામ કરે છે અમારા માટે, ગરીબો માટે નથી કરતા, મોટા લોકો માટે કામ કરે છે. અત્યારે વોટિંગ લેવું હોય તો અમારા માટે અમારી પાસે આવો છો તમે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે પહેલા જ વરસાદે ખાડી પૂરની શરૂઆત થઈ ગઈ છે. આ દર ચોમાસે આ પ્રમાણેની જ તેઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે અહીંથી પસાર થઈ રહેલી ખાડી છે તે ખાડીના પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે અહીંના લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધ્રુવ સોમપુરા, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.